તો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું કમ્પ્યુટર અધ્યયન ધોરણ નવ ગુજરાતી મીડિયમમાં ચેપ્ટર ચેપ્ટર નંબર હવે શરૂ તમને એક વાત જણાવવાની કે હજુ સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલની અંદર હું નવમાં ધોરણના તો બધા ચેપ્ટરના ના વિડીયો અપલોડ કરવાનો જ છું પણ એ ઉપરાંત ધોરણ દસ કમ્પ્યુટર વિષયના મહત્ત્વના બધા વિડીયો અને ખાસ કરીને બોર્ડમાં સારામાં સારા માર્ક્સ કઈ રીતે મેળવવા તથા આખા વર્ષમાં જે જે પ્રેક્ટિકલ્સ આવતા હોય એ બધા પ્રેક્ટિકલ્સના વિડીયોઝ પણ અપલોડ કરવાનો છું અને વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક પણ જરૂર કરજો તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો તો સૌ પ્રથમ ચેપ્ટરના ચોથા ભાગમાં આપણો જે ટોપિક આવે છે એ છે સોફ્ટવેરના પ્રકાર તો કમ્પ્યુટરમાં ચાર પ્રકારના સોફ્ટવેર હોય છે સૌથી પહેલા સિસ્ટમ સોફ્ટવેર તો સિસ્ટમ સોફ્ટવેર એટલે શું તો સિસ્ટમ સોફ્ટવેર એટલે ઓપરેટિંગ સિસ્ટમ હું તમને દાખલા સાથે સમજાવતો જઈશ જેથી કરીને તમને સમજવું સાવ ઇઝી પડે તો આપણે મોબાઈલની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે ખરું ને તો એને ઓપરેટિંગ સિસ્ટમ જે છે એને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય જ્યારે આપણે કમ્પ્યુટરની અંદર વિન્ડોઝ એક્સપી વિન્ડોઝ સેવન વિન્ડોઝ ટેન વિન્ડોઝ એટ આવી કંઈક ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય છે તો આને શું કહેવાય સિસ્ટમ સોફ્ટવેર બીજી પ્રકારની જે સોફ્ટવેર છે એ છે પ્રોગ્રામિંગ સોફ્ટવેર હવે એના વિશે તમને સમજણ આપું કે તમે બધા બાળકો પેઇન્ટ પ્રોગ્રામમાં ચિત્ર બનાવતા હશો ખરું ને બાળકોને પેઇન્ટમાં પ્રોગ્રામમાં ચિત્ર બનાવવાની મજા આવતી હોય પછી પાવર પોઈન્ટ નામનો પ્રોગ્રામ આવે એમાં તમે સ્લાઇડ શો પ્રેઝન્ટેશન બનાવતા હો બરાબર તો આ બે પ્રોગ્રામના જે આપણે ઉદાહરણ લીધા પેઇન્ટ અને પાવર પોઈન્ટ તો આ બંને પ્રોગ્રામ એટલે કે બંને સોફ્ટવેર બનાવવા માટે પણ કોઈક સોફ્ટવેર જોઈએ ને તો એ સોફ્ટવેર જેના દ્વારા બીજા સોફ્ટવેર બને એ સોફ્ટવેરને પ્રોગ્રામિંગ સોફ્ટવેર કહેવામાં આવે છે એપ્લિકેશન સોફ્ટવેર તો એપ્લિકેશન સોફ્ટવેર એટલે આ પેઇન્ટ પ્રોગ્રામ છે અથવા તો પાવર પોઈન્ટ છે તો જે કોઈ પણ પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા હોય છે તે બધાને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે આપણે કમ્પ્યુટરની ભાષામાં એને પ્રોગ્રામ કીએ છીએ ને મોબાઈલની ભાષામાં આપણે એને શું કીએ છીએ એપ્સ કીએ છીએ શોર્ટમાં બરાબર ને એપ્સ એટલે એપ્લિકેશન સોફ્ટવેર અને છેલ્લી પ્રકારના અને ખૂબ જ મહત્વના સોફ્ટવેર છે આ પણ તો એ છે ડ્રાઈવર સોફ્ટવેર હવે ડ્રાઈવર એટલે ટ્રક ડ્રાઈવર કાર ડ્રાઈવર નહીં હો રિક્ષા ડ્રાઈવર નહીં તો ડ્રાઈવર સોફ્ટવેર શું છે તો આપણે કોઈ પણ હાર્ડવેર જેવી કે નવું પ્રિન્ટર ખરીદ્યું એક એનું ઉદાહરણ લઈએ કે આપણે એક નવું પ્રિન્ટર ખરીદ્યું તો પ્રિન્ટરમાં તો ઘણી બધી કંપની પ્રિન્ટર બનાવે છે કેનોન બનાવે છે એચપી બનાવે છે તો એમાંથી આપણે કેનોનનું પ્રિન્ટર ખરીદ્યું દાખલા તરીકે તો પ્રિન્ટર જે છે એને ચલાવવા માટે આપણા મધરબોર્ડની અંદર કઈ ડ્રાઈવર્સ મધરબોર્ડ જ્યારે નાખ્યું હોય કોમ્પ્યુટરમાં ત્યારે એની સાથે એક ડ્રાઈવરની સીડી આવી હોય એમાં પ્રિન્ટરના ડ્રાઈવર આવ્યા હોય એ આપણે ઇન્સ્ટોલ કર્યા હોય તો આપણે જે નવું પ્રિન્ટર ખરીદ્યું એ કામ કરશે એ જ રીતે સાઉન્ડના ડ્રાઈવર નાખ્યા હોય તો સ્પીકર કામ કરશે એના વગર સ્પીકર કામ કરશે નહીં ડિસ્પ્લેના ડ્રાઈવર ન નાખ્યા હોય તો મોનિટર ઉપર સરખું ડિસ્પ્લે આવશે નહીં તો મેં તમને અત્યારે ત્રણ ડ્રાઈવરના ઉદાહરણ આપ્યા સાઉન્ડના ડ્રાઈવર ડિસ્પ્લેના ડ્રાઈવર અને પ્રિન્ટરના ડ્રાઈવર તો આ ડ્રાઈવર શું છે કે નાના નાના પ્રોગ્રામ છે જે આ બધા હાર્ડવેર છે એને સપોર્ટ કરે છે પ્રિન્ટર છે મોનિટર છે સ્પીકર છે આ બધા હાર્ડવેર્સ છે એ બધાને સરખું કામ કરવા માટે ડ્રાઈવર સોફ્ટવેરની જરૂર પડે છે હવે આપણે સિસ્ટમ સોફ્ટવેરને થોડો વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ અને એના કયા કયા કાર્યો છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલી વસ્તુ કે આપણે જ્યારે નવું કોમ્પ્યુટર ખરીદીએ તો એની અંદર આપણે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડે વિન્ડોઝ સેવન કે વિન્ડોઝ ટેન કાંઈ પણ તો આપણું કોમ્પ્યુટર આપણને આગળ કામ કરવા દે દાખલા તરીકે આપણે એમ કહે કે મને પેઇન્ટનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી દે કે મને માઇક્રોસોફ્ટ વર્ડ કે ઇન્સ્ટોલ કરી દે તો થાય ન થાય તો સૌ પ્રથમ કમ્પ્યુટરને ખાલી ચાલુ કરવા માટે ખાલી ચાલુ કરવા અને એમાં કામ કરવા માટે જે સૌ પ્રથમ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો પડે એ છે સિસ્ટમ સોફ્ટવેર અને એના કેટલા બધા કાર્યો છે એ તમને સમજાવવું કે જેમ ગવર્મેન્ટ છે તો એને આખું દેશનું ધ્યાન રાખવું પડે પ્રિન્સિપાલ છે તો એને આખી સ્કૂલનું ધ્યાન રાખવું પડે એમ ઓપરેટિંગ સિસ્ટમને આખા કમ્પ્યુટરના બધા હાર્ડવેર અને બધા સોફ્ટવેરનું નિયંત્રણ એનો કંટ્રોલ એનું સંચાલન બધી જ વસ્તુ કરવી પડે છે અને સિસ્ટમ સોફ્ટવેર એટલે ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એને બીજા પણ કયા કયા કાર્ય કરવાના છે તમને સમજાવું કે સૌપ્રથમ તો કમ્પ્યુટર જે છે એ બધી જ વસ્તુ બધી જ માહિતી ઝીરો અને વન બાઈનરી લેંગ્વેજમાં સ્ટોર કરે છે હવે એ કાર્ય અહીં આપણે મોનિટર ઉપર ઢગલો થાય ઝીરો અને વન નો તો કાંઈ આપણે સમજી કે મગજ ખરાબ થઈ જાય મગજ ખરાબ થઈ જાય ને તો આપણને એ કેટલું સરસ બતાવે છે કે સૌથી પહેલા ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ આવે એની ઉપર સરસ મજાના નાના નાના આઈકોન્સ આવે આપણે માઉસ આવે માઉસને જેમ હલાવીએ હાલે જ્યાં ક્લિક કરીએ ત્યાં થાય તો આ બધું જ કાર્ય ઓપરેટિંગ સિસ્ટમ કરે છે બાકી કમ્પ્યુટરની અંદર તો બધું ઝીરો ને વન તે ભરેલું છે યાદ રાખજો હવે આ ઝીરો ને વન એને આપણે સમજી શકીએ આપણે જોઈ શકીએ એમાં રૂપાંતર કરવું એને ક્યાં તો ટ્રાન્સલેટ કર્યું કહેવાય ક્યાં કમ્પાઇલ કર્યું કહેવાય ને ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે વિશિષ્ટ પ્રકારના પ્રોગ્રામ આ કામ કરતા હોય ને એને કમ્પાઇલર કહેવાય અથવા તો ટ્રાન્સલેટર કહેવાય હવે તમને જાણવું જરૂરી નથી પણ ટેક્સ્ટબુકમાં આપ્યું છે તો હું જરાક વિગતવાર સમજાવું તો કમ્પાઇલર છે ને એ એવો પ્રોગ્રામ છે કે કોઈ પણ પ્રોગ્રામ બાઇનરીમાં સ્ટોર કરેલો હોય તો એને એક સાથે ટ્રાન્સલેટ કરીને ભાષાંતર કરીને આપણને મોનિટર ઉપર દેખાડી દે અને આપણે પણ કાંઈ પણ પ્રોગ્રામ લખ્યો હોય તો એને એક સાથે આખો પ્રોગ્રામને ઝીરો ને વનમાં કન્વર્ટ કરીને સ્ટોર કરી લે અને એને ઇન્ટરપ્રિટર કહેવાય અને બીજી પ્રકારનો જે ટ્રાન્સલેટર છે જેને ખાલી ટ્રાન્સલેટર જ કહેવાય એ આપણે એક પ્રોગ્રામ લખ્યો હોય ને તો એને બાઇનરીમાં લાઈન બાય લાઈન ટ્રાન્સલેટ કરતો જાય કે પહેલાં પહેલી લાઇન આખી વાંચી એણે પછી એને ઝીરો વન ઝીરો વન કર્યા બીજી લાઈન વાંચી એને ઝીરો વન ઝીરો વન કર્યા તો બે પ્રકારના ટ્રાન્સલેટર અથવા તો ઇન્ટરપ્રિટર એટલે ભાષાંતરિયા હોય જે આ કાર્ય કરે તો આપણે સિસ્ટમ સોફ્ટવેર વિશે વિગતવાર માહિતી મેળવી હવે આપણે એપ્લિકેશન સોફ્ટવેર વિશેની માહિતી મેળવશું તો હું તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું તો એપ્લિકેશન સોફ્ટવેર એટલે આપણે કમ્પ્યુટરની ભાષામાં જોઈએ તો પ્રોગ્રામ્સ તો કયા કયા પ્રોગ્રામ્સ આવે છે આપણે કમ્પ્યુટરની અંદર તો કે કે માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ માઇક્રોસોફ્ટ એક્સેલ પેઇન્ટ પ્રોગ્રામ પછી એન્ટીવાયરસ પ્રોગ્રામ પછી વીએલસી મીડિયા પ્લેયર મ્યુઝિક પ્લેયર તો આવા ઘણા બધા પ્રોગ્રામ આવે છે ઇન્ટરનેટ એક્સપ્લોરરર મોઝીલા ફાયરફોક્સ તો આ બધા જ પ્રોગ્રામ જે છે એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે અને મોબાઈલની અંદર એને એપ્સ કહેવાય છે આપણે વોટ્સએપ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે આ બધા એપ્લિકેશન સોફ્ટવેર અથવા તો એપ્સ છે હવે તમારી ટેક્સબુકમાં જે રીતે એપ્લિકેશન સોફ્ટવેર સમજાવ્યું છે એ હું વાંચી સંભળાવું છું તો ટેક્સ્ટબુક પ્રમાણે ધંધાકીય વિનિયોગ જેવા કે સંગૃહિત ડેટામાંથી અહેવાલ એટલે કે રિપોર્ટ પ્રિન્ટ કરવો બિલ તૈયાર કરવા પગારપત્રક બનાવવું હાજરીની નોંધ કરવી વિદ્યાર્થીઓનું પત્રક પ્રિન્ટ કરવું વગેરે માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આ પ્રકારના વિશિષ્ટ વિનિયોગ માટે ખાસ સોફ્ટવેર બનાવવું પડે છે આ સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે એપ્લિકેશન સોફ્ટવેર એ કમ્પ્યુટર સૂચનાઓનો સેટ એટલે કે પ્રોગ્રામ્સ છે જે ઉપયોગકર્તાને કોઈ વિનિયોગને લગતા ચોક્કસ કાર્ય કરવાની સગવડ પૂરી પાડે છે આ કાર્ય કોઈ સામાન્ય હેતુ માટે પણ હોઈ શકે જેમ કે વર્ડ પ્રોસેસિંગ કાર્ય કે જે દરેક ધંધાની જરૂરિયાત છે અથવા તેના કરતાં પણ નાનું કાર્ય જેમ કે કંપનીની પ્રી પ્રિન્ટેડ સ્ટેશનરીની ઉપર કંપનીએ નક્કી કરેલા માળખા પ્રમાણે કંપનીનું પગારપત્રક તૈયાર કરવું હવે આ રીતે જે ટેક્સ્ટબુકમાં સમજાવ્યું છે એ સમજવું થોડુંક અઘરું પડે એવું છે ને ઉપર સ્ટાર્ટિંગમાં તો બહુ વિચિત્ર રીતે સમજાવ્યું છે પણ આશા રાખું છું કે મેં તમને જે બે દાખલા આપીને સમજાવ્યું પ્રોગ્રામ્સ અને એપ્સના એ દ્વારા તમને એપ્લિકેશન સોફ્ટવેરનો મિનિંગ ક્લિયર થઈ ગયો હશે હવે આપણે અત્યાર સુધી જે કાંઈ કમ્પ્યુટરની ચર્ચા કરીને એ બધા જ કોમ્પ્યુટર અંદરખાને તો બધી જ માહિતીને બાઇનરી લેંગ્વેજમાં એટલે કે ઝીરો અને વનમાં સ્ટોર કરે છે અને આને કારણે તેને ડિજિટલ કમ્પ્યુટર કહેવાય છે આપણા મોબાઈલ ફોન છે એ પણ ડિજિટલ મોબાઈલ ફોન છે એમાં પણ બધી વસ્તુ ઝીરો અને વનમાં સ્ટોર થાય છે આજે આપણે જે ફોટોગ્રાફી કરીએ છીએ એને પણ ડિજિટલ ફોટોગ્રાફી કહેવાય છે કેમકે આપણે જે કાંઈ પણ ફોટો ક્લિક કરીએ એ ઝીરો અને વનમાં કન્વર્ટ થઈ રૂપાંતરિત થઈ અને સંગ્રહિત થાય છે હવે બીજા પણ પ્રકારના કમ્પ્યુટર જે આવે છે અથવા તો બીજા પ્રકારના કમ્પ્યુટરિંગ ડિવાઇસ જે આવે છે એની વિશે થોડી ચર્ચા કરીએ તો એક પ્રકારના છે છે એનેલોગ કોમ્પ્યુટર તો એનેલોગ કોમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના એમ્પ્લિટ્યુડ અથવા ફ્રિકવન્સીનો સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે આથી આ પ્રકારના કોમ્પ્યુટરને એનેલોગ કોમ્પ્યુટર કહેવાય છે હવે કેટલાક કમ્પ્યુટર તો આ બંને પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને તેને હાઇબ્રિડ કમ્પ્યુટર કહે છે હવેનો આપણો વિષય છે પોપ્યુલર કોમ્પ્યુટર્સ એટલે કે જાણીતા અથવા તો પ્રચલિત કમ્પ્યુટર્સ તો કોમ્પ્યુટર તો દુનિયામાં ઘણી બધી પ્રકારના આવે છે પણ આ તમારી ટેક્સબુકવાળાએ અમુક જ પ્રકારના કમ્પ્યુટરનો આમાં સમાવેશ કર્યો છે હવે સૌથી પ્રખ્યાત તો સુપર કમ્પ્યુટર છે પછી આ સ્માર્ટફોન છે એ પણ એક પ્રકારનું કમ્પ્યુટર છે તો એવા મહત્ત્વના કમ્પ્યુટરનો આમાં સમાવેશ નથી કર્યો તો આમાં જે છે એ હું તમને સમજાવું છું સૌ પ્રથમ પ્રકારનું જે કમ્પ્યુટર છે એ છે પર્સનલ કમ્પ્યુટર અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો અથવા તો એને આપણે ડેસ્કટોપ કોમ્પ્યુટર પણ કહી શકીએ છીએ હવે આ જે કમ્પ્યુટર છે એ લેપટોપ કે મોબાઈલની જેમ બેટરી ઉપર નથી ચાલતું પણ એની માટે આપણે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે આની અંદર કીબોર્ડ માઉસ મોનિટર સીપીયુ પ્રિન્ટર બધી વસ્તુ જુદી જુદી હોય છે જ્યારે લેપટોપની અંદર બધી એક જ યુનિટમાં આવી જતી હોય છે તો આ પ્રકારના કમ્પ્યુટરને પર્સનલ કમ્પ્યુટર કહેવાય છે આ કમ્પ્યુટરનો ઉપયોગ ઘરમાં પણ થાય છે અને બિઝનેસમાં ઓફિસમાં પણ થાય છે તો બીજા પ્રકારના જે કોમ્પ્યુટર છે એ છે લેપટોપ કોમ્પ્યુટર હવે લેપટોપ કોમ્પ્યુટરની અંદર બધા જ યુનિટ બધા જ એકમો જે છે એક સાથે આવી જાય છે એમાં મોનિટર જુદું ને કીબોર્ડ જુદું સીપીયુ જુદું એવું નથી હોતું પરંતુ બધા જ તે જે એકમો છે એ એક યુનિટમાં આવી જાય છે બીજી વસ્તુ એની બીજી લાક્ષણિકતા શું છે તો એ એ છે કે એ ડીસી કરંટ ઉપર એટલે કે બેટરી ઉપર ચાલે છે તમે એક વખત લેપટોપની બેટરી ચાર્જ કરી દો પછી ઘણા કલાક સુધી તમે એ ગમે ત્યાં લેપટોપ લઈને જાઓ તો તમે આ ઉપર કામ કરી શકો છો તો જનરલી કોણ આનો ઉપયોગ કરતા હોય તો એ માણસો એનો ઉપયોગ કરે કે જેને બારગામ જવાનું રહેતું હોય અને એ દરમિયાન પણ એને કમ્પ્યુટરનું કામ કરવાનું રહેતું હોય દાખલા તરીકે એમ આર છે એમઆર એટલે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તો એને આખો જિલ્લો સંભાળવાનો હોય કે દરેક જે ડૉક્ટર છે એના જિલ્લામાં એને સેમ્પલ આપવાના એમને મળવાનું એમની જોડે વાતચીત કરવાની તો એનો ઘણો બધો સમય જે છે એ ટ્રાવેલિંગમાં બગડતો હોય તો એ દરમિયાન પણ જો એમને પોતાનું કામ કરવું હોય તો એ લેપટોપમાં કરી શકે છે ને લેપટોપને આપણે નોટબુક કમ્પ્યુટર પણ કહેવાય છે ટેક્સ્ટબુક પ્રમાણે નોટબુક કમ્પ્યુટર કહેવાય ખરેખર કોઈને તમે શોપમાં જઈને એમ કહો મને નોટબુક કમ્પ્યુટર આપો તો કોઈ કસવા માંડે તમારે ટેક્સબુક વાળા એવું બધું જે અમને ગમે એવું બધું લખે છે એટલે મારે સમજાવવું પડે હવે લેપટોપની અંદર પણ આમ જુઓ ને તો બે પ્રકાર આવે છે હમણાં જે આપણે ફોટો જોયો એ નોર્મલ લેપટોપનો હતો હવે અત્યારે જે તમે ફોટો જોઈ રહ્યા છો અહીંયા એ એકદમ પાતળું છે તમે જો એકદમ સ્લીમ છે એનું બોડી એકદમ પાતળું છે તો આને અલ્ટ્રાબુક લેપટોપ કહેવામાં આવે છે બંનેનું કાર્ય એક સરખું જ છે પણ આ વજનમાં હળવું છે અને આની કિંમત વધારે છે હવે ત્રીજા પ્રકારનું કમ્પ્યુટર જે છે એને હેન્ડહેલ્ડ કમ્પ્યુટર કહેવાય છે અત્યારે આ તમે જે ફોટો જોઈ રહ્યા છો એ હેન્ડહેલ્ડ કમ્પ્યુટરનો છે હેન્ડહેલ્ડ કમ્પ્યુટરને આપણે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સ નામે પણ ઓળખી શકીએ છીએ હવે આમાં આપણે કામ કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો આમાં કામ કરવા માટે આપણી આંગળી છે એના ટેરવા કરતાં પણ નાની સ્વીચ છે તો આંગળીથી કામ કરવું કદાચ ન ફાવે તો એની માટે એક સ્પેશિયલ સ્ટાઇલસ પેન આવે જે સ્ટાઇલસ પેનના ઉપયોગથી આપણે આમાં ટાઈપિંગ કરી શકીએ હવે આનો ઉપયોગ શું થઈ શકે તો કે આપણે એપોઈન્ટમેન્ટ્સનું શેડ્યુલિંગ કરવું છે કે આપણે વ્યક્તિઓના કોન્ટેક્ટ સેવ કરવા છે સરનામા સેવ કરવા છે તો એવા બધા નાના નાના ઉપયોગ થઈ શકે હવે તમને બીજી વાત કરું તો આ હેન્ડલ્ડ કમ્પ્યુટર તમારી ટેક્સબુકવાળાએ સુકામ આમાં કોર્સમાં મૂક્યું છે એ જ નથી સમજાતું આ મોડલ જે છે એ ફેલ ગયેલી વસ્તુ છે આ જ્યારે માર્કેટમાં લોન્ચ થયું ને તો ત્યારે સ્માર્ટફોન લોન્ચ થઈ ગયા હતા તો સ્માર્ટફોન માણસ ખરીદે કે આવી નકામી વસ્તુ ખરીદે આની કરતા તો લેપટોપ ખરીદવું સારું આમાં ન તો આપણે ફોન કરી શકીએ એટલે ફોનમાંય નકામું પડે કે નો લેપટોપ જેવું કામ કરી શકીએ એટલે આની કોઈ જ ઉપયોગીતા નથી અને આવો ફેલ ગયેલી આઈટમ છે આની કરતા તો વિવિધ પ્રકારના કમ્પ્યુટર દર્શાવવા તો સુપર કમ્પ્યુટર ટોપિકમાં લઈ શકતા હતા ટેક્સ્ટબુક વાળા અથવા તો સ્માર્ટફોન લઈ શકતા હતા પણ એની બદલે આવું વિચિત્ર વિચિત્ર બધું લઈ આવે છે સરસ આ ફોટો પણ હેન્ડહેલ્ડ કમ્પ્યુટરનો જ છે તમે જોઈ શકો તો કે સાઈઝમાં સાવ નાનું છે આમાં કામ કરવું જ ન ફાવે અને હેન્ડહેલ્ડ કમ્પ્યુટર માર્કેટમાં એટલી બધી ફેલ ગયેલી આઈટમ છે કે તમે બજારમાં જઈને એમ કહો ને કે મને એક હેન્ડહેલ્ડ કમ્પ્યુટર આપો તો કોઈક દાંત કાઢે આવી વસ્તુ કાંઈ છે જ નહીં માર્કેટમાં હવે પછીના પ્રકારનું જે કમ્પ્યુટર છે એ છે ટેબ્લેટ કમ્પ્યુટર ટેબ્લેટ કોમ્પ્યુટર ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયું હશે તો એક નાના લેપટોપ જેવું જ છે કે જેના અંદર લેપટોપ જેવી પણ ઘણી સગવડતા આવે છે પાછળ રિયર કેમેરા પણ આવે છે જેનીથી તમે ફોટોગ્રાફી કરી શકો અને એના અંદર તમારે મોબાઈલ ફોનની પણ સગવડતા આવે છે કે જેથી કરીને તમે એને ફોન તરીકે પણ ઉપયોગ કરી શકો તો ટેબ્લેટ કમ્પ્યુટર છે એ મોટા સ્માર્ટફોન જેવું તે દેખાવમાં હોય છે અને બંનેના કાર્ય પણ ઘણા બધા સરખાવે છે હવે અત્યારે તમે જે ટેબ્લેટ પીસી જોઈ શકો છો તો એક પ્રકારનું છે કે જેની અંદર તમે તમારી આંગળી વડે અત્યારે જેમ આપણે મોબાઈલ વડે ટાઈપિંગ કરી શકીએ છીએ ઇનપુટ આપી શકીએ છીએ એમ ઇનપુટ આપી શકો અથવા તો સ્ટાઇલસ પેનિંગની મદદ વડે ઇનપુટ આપી શકો બે પ્રકારના ટેબ્લેટ પીસી છે હવે હું તમને બીજી પ્રકારનું ટેબ્લેટ પીસી બતાવું આ બીજી પ્રકારનું ટેબ્લેટ પીસી છે આ વિચિત્ર પ્રકારનું ટેબ્લેટ પીસી છે હવે આ ટેબ્લેટ પીસીને કન્વર્ટેબલ ટેબ્લેટ પીસી કહેવાય છે જો એમસીક્યુમાં પૂછાઈ શકે શબ્દ યાદ રાખવાનો કન્વર્ટેબલ ટેબ્લેટ પીસી કહેવાય છે કન્વર્ટેબલ ટેબ્લેટ પીસી મૂળભૂત રીતે સ્ક્રીન સાથેનું લેપટોપ કમ્પ્યુટર છે જેનો સ્ક્રીન ભવણાની જેમ ફરી શકે છે બે ભાગને જોડનારો નકૂચો અને કડી જેમાંથી એક ભાગ સ્થિર રહીને બીજા ભાગને ગોળ ફેરવી શકે છે અને આ કીબોર્ડ જે છે એને આપણે ઉપર વાળી શકીએ છીએ લેપટોપની જેમ જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે બંનેને લેપટોપની જેમ વાળી શકાય છે હવે તમારી ટેક્સ્ટબુક પ્રમાણેના જે છેલ્લા પ્રકારનું કમ્પ્યુટર વર્ણાયું છે એ છે વેરેબલ કમ્પ્યુટર હવે વેરેબલ કમ્પ્યુટર એટલે પહેરી શકાય શરીર ઉપર એવું કમ્પ્યુટર હવે તમારી ટેક્સ્ટબુકવાળા એને બોડી બોન બોડી એટલે શરીર અને બોન એટલે હાડકા તો બોડી બોન કમ્પ્યુટર તરીકે જાણીતા છે એમ કહે છે પણ મેં ગૂગલ સર્ચ ઘણી બધી કરી બોડી બોન કમ્પ્યુટર તરીકે ઓળખાતા નથી અને વેરેબલ કમ્પ્યુટર જ કહેવાય છે તો આપણે જોઈએ જુદા જુદા પ્રકારના વેરેબલ કમ્પ્યુટર હવે પહેલી વસ્તુ તો હું એમ કહું કે વેરેબલ કમ્પ્યુટર તો તમને સાંભળીને જ લવાય લાગે કે સર કોમ્પ્યુટર થોડા પહેરી શકાય તો એ વસ્તુ સમજાવવા માટે મેં સરસ મજાની ઇમેજીસ ડાઉનલોડ કરી છે તેના દ્વારા હું તમને સમજાવતો જાઉં છું તો આવા પ્રકારની સ્માર્ટ વોચ કોણે કોણે જોઈ છે તમારામાંથી ઘણા બધાએ જોઈ જશે આ જે સ્માર્ટ વોચ છે એ તમારા મોબાઈલ સાથે કનેક્ટેડ હોય અને આ મોબાઈલ જેવું પણ કામ આપે અને તમારા શરીર સાથે જોડાયેલી હોય એટલે એવું પણ કામ આપે દાખલા તરીકે તમે કેટલા ડગલા ચાલ્યા કે તમે કેટલી કેલરી બર્ન કરી આ બધી વસ્તુની માહિતી એ તમને આપે તો આ એક પ્રકારનું વેરેબલ કમ્પ્યુટર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજું વેરેબલ કમ્પ્યુટર જે છે એ ચશ્માના સ્વરૂપમાં છે ચશ્મામાં એક ખૂણા ઉપર કેમેરો લગાડેલો છે વેરેબલ કમ્પ્યુટર જે છે એ વીટી એટલે કે અંગૂઠીના સ્વરૂપમાં પણ આવે છે તો તમે અહીંયા જોઈ શકો છો તો તમને એમ થાય કે સર આ અંગૂઠી જેવો કોમ્પ્યુટર છે એ શું કામનું પણ એમાં નાનકડી માઇક્રોચીપ હોય અને એમ એનું ઘણું બધું કામ થઈ શકે જે અત્યારે તમારે કોર્સમાં નથી એટલે હું તમને નથી સમજાવતો હવે અહીંયા તમે આ જે ગાય છે એના કાનમાં એક રેડિયો ચીપ જે છે અથવા તો માઇક્રોચીપ જે છે એ લગાડેલી જોઈ શકો છો તો એ પણ એક પ્રકારનું વેરેબલ કમ્પ્યુટર છે હવે આ બધા જ વેરેબલ કમ્પ્યુટર જે છે એ બધામાં આપણા જે નોર્મલ કમ્પ્યુટરમાં આપણે ટાઈપિંગ કરી શકીએ પ્રિન્ટ આઉટ કાઢી શકીએ તો સતત આપણે એની જોડે અટેચ રહીએ છીએ અને કામ કરવું પડે છે એમાં તો આ બધા કમ્પ્યુટરનું જે ફંક્શન છે એ જુદા પ્રકારનું છે આમાં એવી રીતનું ફંક્શન હોતું નથી હવે તમને એક આ ગાયના કાનમાં પહેરાવેલું છે એના વિશે પણ સમજણ આપી દઉં મજા આવે એવું છે સમજવા જેવું છે કે આનો ઉપયોગ શું છે તો કોઈ પણ પ્રાણીઓ છે એની મુવમેન્ટ ટ્રેક કરવી હોય તો એના માટે આનો ઉપયોગ થાય છે દાખલા તરીકે તો એક ડિસ્કવરી નામની ચેનલ આવે છે તમને ખ્યાલ હોય તો એમાં બધા જંગલી જાનવરો હોય સિંહ ને વાઘ ને જીરા ભાથી આવા બધાની ઉપર એણે ડોક્યુમેન્ટરી મૂવીઝ બનાવ્યા હોય કલાકનું હોય અડધી કલાકનું હોય ડોક્યુમેન્ટરી મૂવી તો હવે એક સિંહ ઉપર એને મૂવી બનાવવું છે તો કઈ સિંહની આરે તો ચોવીસ કલાક રહેવાય નહીં માણા હારે ચોવીસ કલાક રહેવું અઘરું છે સિંહની હારે થોડું રહેવાય તો એની માટે શું કરે કે એને એક વખત પહેલી વાર ગોળી મારે બેભાન થવાય એવી અને સિંહ બેભાન થઈ જાય એટલે એના કાન ઉપર એક સ્ટેપલ મારી દે અને એમાં આ આર ટેગ જે છે અને આર ટેગ કહેવાય એ અટેચ કરી દે અને પછી સિંહ જે છે એ થોડીક વારમાં ભાનમાં આવી જાય ને જતો રહે પછી એનું રોજ શૂટિંગ કરે હવે રોજ શૂટિંગ કરવું છે તો લેપટોપમાંથી પહેલા લોકેશન જોઈ લે કે આજે જંગલના રાજા સિંહ કઈ બાજુ છે તો કે ઓલી બાજુ છે ચાલો ત્યાં જઈને શૂટિંગ થઈ શકે નીતર શું થાય સિંહ તો બધા અરખા જ લાગે એક દી આ સિંહનું શૂટિંગ કર્યું બીજા દિવસે બીજા સિંહનું શૂટિંગ કર્યું એવું થાય તો એ નિવારવા માટે આવી રીતે થઈ શકે પછી આપણું તો ભારત તો હજી એટલું ડેવલપ નથી પણ દુનિયાના ઘણા બધા જે ડેવલપડ કન્ટ્રીઝ છે એ પોતાનું જે ગાયું છે કે ભેંસું છે કે એ બધું જે એણે પાળ્યું હોય એના પણ કાન ઉપર આ રીતનું આરએફઆઈડી ટેગ લગાડી દે જેની અંદર એ જાનવર ક્યારે જન્મ્યું એને કેટલી વાર રસી મુકાવી એની તબિયત કેટલી વાર ચેક કરાવી આ બધી જ તે માહિતી જે છે એ સ્ટોર કરી હોય આમાં બે એમબી સુધીનો ડેટા સ્ટોર થઈ શકે છે તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ તો આશા રાખું છું કે તમને મેં જે રીતે સમજાવ્યું એ રીતે સરસ રીતનું આખું આ ચેપ્ટર સમજાઈ ગયું હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો